गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 11। विद्यार्थियों, आपणे धोरण 11 માં ચેપ્ટર 2 ની ચર્ચા શરૂ કરી હતી। ચેપ્ટર 2 જે છે એનિમેશન ટૂલ સ્નિફિંગ, બરાબર, આપણે મલ્ટીમીડિયાના પરિચયની ચર્ચા મેળવી લીધી। ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 2 માં એનિમેશન ટૂલ એટલે આપણે એનિમેશન માટેનું એક સોફ્ટવેર ભણવાનું છે, એનિમેશન ટૂલ, અને એમાં આપણે ભણવાનું છે સ્નિફિંગ। શું ભણવાનું છે વિદ્યાર્થીઓ? સ્નિફિંગ। પણ હવે વિદ્યાર્થીઓ, એ પહેલા એનિમેશન માટે જે 2D સોફ્ટવેર છે, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે એનિમેશનના 2D અને 3D પ્રકાર, 2D સોફ્ટવેરમાં આપણે સ્નિફિંગ અને પેન્સિલ ભણી ગયા હતા। તો આજે આપણે પહેલા પેન્સિલ સોફ્ટવેર વિશેનો પરિચય મેળવવાનો છે, ત્યારબાદ આપણું જે મુખ્ય સોફ્ટવેર છે સ્નિફિંગ એના વિશેની માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થીઓ, પેન્સિલ જે સોફ્ટવેર છે, સોફ્ટવેરનું નામ જ પેન્સિલ છે, હા, એટલે આપણે પેપર ઉપર લખીએ પેન્સિલ ના ગણતા, પણ આ એક સોફ્ટવેરનું જ નામ છે। જેમ તમે પેન્સિલનો ઉપયોગ કરીને પેપર ઉપર ડ્રોઈંગ બનાવો છો, એવી જ રીતે આ સોફ્ટવેરનું નામ પણ પેન્સિલ જ છે, પણ તમારે માઉસની મદદથી ડ્રોઈંગ બનાવવાનું છે, જેમ તમે પેન્ટ પ્રોગ્રામ ભણી ગયા એ જ રીતે। પણ આ સોફ્ટવેરમાં ચોક્કસ પ્રકારની ફેસિલિટી છે, સગવડ છે, જે 2D એનિમેશન માટે પણ વપરાય છે। 2D એનિમેશન એટલે 2D ડ્રોઈંગ બનાવવા માટે। હવે જો વિદ્યાર્થીઓ, આપણે પેન્સિલ સોફ્ટવેરનો પરિચય મેળવીએ, તો હસ્તરચિત ચિત્ર બનાવવા માટે, કયું ચિત્ર બનાવવા માટે? હસ્તરચિત એટલે ફ્રી હેન્ડ, હાથથી આપણે ડ્રોઈંગ બનાવીએ છીએ કોઈ ઓબ્જેક્ટનો ઉપયોગ કર્યા વગર, સીધું જ, બરાબર, જેને આપણે ફ્રી હેન્ડ કહીએ છીએ। તો ફ્રી હેન્ડ બનાવવા માટે વિદ્યાર્થીઓ આપણે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો છે? પેન્સિલનો। પેન્ટ તમે ભણી ગયા, હવે એનાથી થોડું એડવાન્સ નામ છે પેન્સિલ સોફ્ટવેર। ત્યારબાદ વિદ્યાર્થીઓ, આ સોફ્ટવેર એ 2D સોફ્ટવેર છે, એટલે કે 2D સોફ્ટવેર છે, જેમાં X અને Y અક્ષનો ઉપયોગ કરીને એનિમેશન બનાવી શકાય છે। 2D સોફ્ટવેરમાં કેટલા અક્ષ હોય? X અને Y। તો X અને Y અક્ષનો ઉપયોગ કરીને આપણે એમાં એનિમેશન પણ બનાવી શકીએ છીએ। હવે એનિમેશન એટલે શું, તમને ખ્યાલ આવી જવો જોઈએ, એનિમેશન એટલે ગતિમાન ચિત્ર। ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ જોઈએ, આ સોફ્ટવેરમાં એટલે કે જેમાં બીટમેપ અને વેક્ટર બંને પ્રકારના ચિત્રને સમર્થન આપે છે, બરાબર, આ સોફ્ટવેર બીટમેપ અને વેક્ટર બંને પ્રકારના ચિત્રને સમર્થન આપે છે। હવે બીટમેપ અને વેક્ટર એટલે શું, એ પણ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા। બીટમેપ એટલે પિક્સેલ સ્વરૂપે બનતું ચિત્ર, અને વેક્ટર એટલે ગાણિતિક સમીકરણ સ્વરૂપે બનતું ચિત્ર, બરાબર। બીટમેપને આપણે પિક્સેલ એલિમેન્ટ પણ કહીએ છીએ, રાસ્ટર ચિત્ર પણ કહીએ છીએ। જ્યારે વેક્ટર ઇમેજ એટલે સદિશ ચિત્ર, કે જેમાં ગાણિતિક સમીકરણો, ભૌમિતિક આકૃતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થીઓ, આ સોફ્ટવેર, બરાબર, આ સોફ્ટવેર વિન્ડોઝ લિનક્સ અને મેક જેવી ઓએસ પર પણ ચાલે છે, એટલે કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પર પેન્સિલ સોફ્ટવેર કામ કરે છે। જનરલી આપણા બધાના ત્યાં કોમ્પ્યુટરમાં કયો સોફ્ટવેર, કયો ઓએસ હોય છે? વિન્ડોઝ ઓએસ, એટલે ઓપરેટિંગ સિસ્ટમ, કયો ઓપરેટિંગ સિસ્ટમ હોય છે? વિન્ડોઝ। પણ આ સિવાય ઘણી જગ્યાએ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ છે, તમારે ભણવામાં આવે જ છે, બરાબર, 6th ચેપ્ટરથી લિનક્સ ઓએસ જ આવશે ભણવામાં। તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પણ હોય તો પણ આ પેન્સિલ સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કરી શકો છો, મેક ઓએસ હોય, બરાબર, તો પણ તમે આ પેન્સિલ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકો છો, મેકિન્ટોશ, એને શોર્ટમાં શું કહે છે? મેક ઓએસ, જેમ આપણે એપલ નું હોય છે ને ઓએસ, iOS, એવી જ રીતે છે મેક ઓએસ। હવે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવો છે તમારે, તો આ સોફ્ટવેર તમારે કોઈ જગ્યાએથી ડાઉનલોડ કરવું પડશે અથવા તો ઇન્સ્ટોલ કરવું પડશે, બરાબર, કોઈની પેન ડ્રાઈવમાં લઈને પણ આપણે એને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ। તો આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે વિદ્યાર્થીઓ વેબસાઇટનું નામ છે www.pencil, પછી આ ડેશ કર્યો છે મેં, બરાબર, માઇનસ સાઇન, એટલે આમ ડેશ, એનિમેશન.org આ વેબસાઇટનું નામ છે,
www.pencilanimation.org મારા વેબસાઇટ નું નામ છે। વેબસાઇટ પરથી તમે નિશુલ્ક ડાઉનલોડ કરી શકો છો, નિશુલ્ક એટલે ફ્રી માં, જેને આપણે ઓપન સોર્સ પણ કહીએ છીએ, જેમાં ઇન્સ્ટોલેશન વખતે તમે અપડેટ્સ માં યસ આપો તેમાં થતા નવા અપડેટ્સ થી પણ તમને જાણ કરે છે। હવે આ એનિમેશન એટલે કે આ 2D સોફ્ટવેર જે છે પેન્સિલ 2D સોફ્ટવેર, એનો મુખ્ય ઉપયોગ શું છે વિદ્યાર્થીઓ? તો पदार्थ चित्र ने बदले, पदार्थ चित्र ने बदले એટલે કે ઓબ્જેક્ટ ડ્રોઈંગ ના બદલે હસ્તરચિત ચિત્ર, ફ્રી હેન્ડ ડ્રોઈંગ બનાવતી વ્યક્તિઓ માટે આ ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર છે। હવે હસ્તરચિત ચિત્ર અને પદાર્થ ચિત્ર એટલે કે ઓબ્જેક્ટ ચિત્ર એટલે શું? તો તમે બધા પેઇન્ટ પ્રોગ્રામ ભણી ગયા છો, તો એમાં તમને વર્તુળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, બરાબર, આ બધા જે ભૌમિતિક આકૃતિ છે એ બધી તમને રેડીમેડ મળે છે। તમે સીધી લાઈન દોરી શકો, કર્વ લાઈન પણ આપી શકો। તો આ જે બધા ચિત્રો છે, આ બધા આકાર જે છે એનો ઉપયોગ કરીને તમે જે ચિત્ર બનાવો છો એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ડ્રોઈંગ, પદાર્થ ચિત્ર। પણ તમે આ જે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ છે એને તમે હાથથી ડ્રોઈંગ બનાવો, ફ્રી હેન્ડ, બરાબર, ફ્રી હેન્ડ, તમારે બધાને ખબર જ, તમારે ડ્રોઈંગ ના લેક્ચર માં તમે ભણી જ ગયા હશો, બરાબર, દસમા પછી તો આવતું જ નથી ડ્રોઈંગ લેક્ચર, પણ એક થી નવ ધોરણ માં તો તમે ભણી જ ગયા છો। તો તમારે હાથથી કોઈ ચિત્ર બનાવવું છે, ફ્રી હેન્ડ બનાવવું છે, સરસ સ્કેચ બનાવવું છે હાથનો ઉપયોગ કરીને, કોમ્પ્યુટર ના રહેલા કોઈ ઓબ્જેક્ટ ના ઉપયોગ થી નહીં, પણ સ્વ રીતે તમારે પેન્સિલ નો ઉપયોગ કરીને ચિત્ર સરસ બનાવવું છે। તો એવા સમયે તમને કયું સોફ્ટવેર ઉપયોગી બને છે? પેન્સિલ સોફ્ટવેર। જે વ્યક્તિનું ડ્રોઈંગ ખૂબ જ સારું છે, બરાબર, તો એ વ્યક્તિઓ માટે આ સોફ્ટવેર ખૂબ જ ઉપયોગી છે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ પેન્સિલ સોફ્ટવેર નો આપણે બેઝિક પરિચય મેળવ્યો, એનો વિન્ડો અને એનો લોગો, એનો દેખાવ કેવો છે એ હું તમને પ્રેક્ટિકલ ના લેક્ચર માં જરૂરથી બતાવી દઈશ, પણ અત્યારે હાલ આપણે થિયરી ભણી રહ્યા છીએ, તેના વિશેની આ ટૂંકી માહિતી મેં તમને સમજાવી છે। ફરી એક વાર વિદ્યાર્થીઓ જોઈ લઈએ, ચેપ્ટર નંબર 2 છે એનિમેશન ટૂલ્સ, એમાં આપણે સ્નિફિક સોફ્ટવેર વિશે ભણવાનું છે, પણ 2D એનિમેશન 2 છે, પેન્સિલ અને સ્નિફિક। તો પેન્સિલ સોફ્ટવેર એ હસ્તરચિત ચિત્ર બનાવવા માટે ઉપયોગી છે, જેને 2D એટલે કે 2D સોફ્ટવેર પણ કહે છે, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ નો ઉપયોગ કરીને એનિમેશન બનાવી શકાય છે। આ બીટમેપ અને વેક્ટર બંને પ્રકારના ચિત્રને સમર્થન આપે છે, એટલે જે આપણું પેન્સિલ સોફ્ટવેર છે એમાં આપણે બીટમેપ એટલે પિક્સેલ ઇમેજ પણ બનાવી શકીએ છીએ, અને સાથે સાથે આપણે સદિશ ચિત્ર એટલે વેક્ટર ઇમેજ પણ બનાવી શકીએ છે। હવે આ પેન્સિલ સોફ્ટવેર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને મેક ઓપરેટિંગ સિસ્ટમ, મેક એટલે મેકિન્ટોશ, ઘણી બધી જગ્યાએ આ સિસ્ટમ પણ વપરાય છે, બરાબર, આપણે બધા વિન્ડોઝથી જ પરિચિત છીએ, પણ સિક્યોરિટીની બાબતમાં અને ફાસ્ટ કામ કરવામાં લિનક્સ અને મેક્સ વપરાય છે, ખાસ ધ્યાન, જેવી ઓએસ પણ ચાલે છે। હવે આ સોફ્ટવેર પર કામ કરવું હોય અને સોફ્ટવેર તમારે ડાઉનલોડ કરવું છે તો તમે ઇન્ટરનેટ પરથી પણ કરી શકો છો। જો વિદ્યાર્થીઓ તમે ઘણી બધી મૂવી પણ જુઓ છો, વેબ સિરીઝ પણ જુઓ છો અને ગેમ્સ પણ ડાઉનલોડ કરો છો, તો સાથે સાથે ભણવાના સોફ્ટવેર પણ ડાઉનલોડ કરશો તો વાંધો નહીં આવે, બરાબર, એકદમ ફ્રીમાં ડાઉનલોડ થતું આ સોફ્ટવેર છે, જેની વેબસાઇટ છે www.pencilanimation.org pencilanimation.org વેબસાઇટ પરથી આ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે। હવે આ ચિત્રનો મુખ્ય ઉપયોગ, આ સોફ્ટવેરનો મુખ્ય ઉપયોગ શું છે એના વિશેની માહિતી મેળવી લઈએ। તો પદાર્થ ચિત્રના બદલે હસ્તરચિત ચિત્ર બનાવતી વ્યક્તિઓ માટે આ ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર છે, એટલે કે જેને ફ્રી હેન્ડનો શોખ હોય, ફ્રી હેન્ડ સ્કેચ બનાવવાનું જેને ગમતું હોય એવા વ્યક્તિ માટે આ ખૂબ જ ઉપયોગી સોફ્ટવેર છે, બરાબર। અહીંયા તમારે એમસીક્યુ એવી રીતે યાદ રાખવાના કે પેન્સિલ કેવા પ્રકારનું સોફ્ટવેર છે, તો જવાબ આવશે 2D।
पेंसिल कया प्रकार ना चित्र ने समर्थन आपे छे? तो क्या बिटमैप अने वेक्टर बने। नीचे पैकी कई ओएस में पेंसिल सॉफ्टवेयर काम करे छे? ऑप्शन आप्या होय विंडोज, लिनक्स, मैक अने एप्पल तमाम। तो आपणे शुं सिलेक्ट करवानुं छे? एप्पल तमाम। पेंसिल सॉफ्टवेयर डाउनलोड करवानी वेबसाइट नुं नाम जणावो। नीचे तमने ऑप्शन आपेला होय एमां कोई जग्याए स्पेलिंग मिस्टेक होय अथवा org नी जग्याए net लख्युं होय, .com लख्युं होय तो ए बधुं तमारे ध्यान राखवानुं छे। तो www.pencilanimation.org वेबसाइट पर थी आपने निःशुल्क डाउनलोड कर सकिए छे। હવે પેન્સિલ સોફ્ટવેર ઓબ્જેક્ટ ડ્રોઈંગ કરતા ફ્રી હેન્ડ માટે વધુ વપરાતું સોફ્ટવેર છે। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ આટલું। તો આપણે ચેપ્ટર નંબર 2 માં ચિત્રને એટલે કે ટૂલ્સને ઓથોરિંગ ટૂલ્સને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરાય એ ભણ્યા। કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત વર્ગીકૃત કરી શકાય એમાં હાઇપર કાર્ડ અને મલ્ટીમીડિયા ટૂલબોક્સ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે। આઇકોન કે ઘટના આધારિત આપણે એને વિભાજિત કરી શકીએ જેમાં ઓથર વેર અને આઇકોન વેર સોફ્ટવેરનો ઉપયોગ થાય છે અને સમય આધારિત પણ આપણે એને એનિમેશન બનાવી શકીએ છીએ જેમાં ફ્લેશ પેન્સિલ અને ડાયરેક્ટર જેવા એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ થાય છે। તો એમાંથી આપણે આજે પેન્સિલ સોફ્ટવેર વિશેનો પરિચય મેળવ્યો। ત્યારબાદ ચેપ્ટર નંબર 2 નો અગત્યનો મુદ્દો જે સોફ્ટવેર આપણે ભણવાનું છે જે સોફ્ટવેર આપણે શીખવાનું છે એના વિશેની ચર્ચા છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ જે છે સ્નિફિક સોફ્ટવેર એનિમેશન ટૂલ સ્નિફિક। હવે આપણો અગત્યનો મુદ્દો થિયરી અને પ્રેક્ટિકલ બંને માટેનો શરૂ થાય છે જે છે સ્નિફિક સ્ટુડિયો સોફ્ટવેરનું નામ છે। હવે આપણે એના વિશેની ચર્ચા જોઈ લઈએ। આટલું દરેક જણાએ લખી દીધું છે લખવાનું ઘર આટલું સાથે સાથે હા નોટ્સ તો બનાવજો વિડીયો જોતા જોતા નોટ્સ તો બનાવી દે આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો નોટ્સ નથી બનાવતા અને આ મહેનત તમારા માટે જ છે વિદ્યાર્થીઓ તમારા વાલી અહીંયા ફી ભરે છે તેની સામે આ કામ તમારે કરવાનું છે। તમે સ્કૂલમાં આવ્યા હોય તો કેવી રીતે કામ કરો છો ઊંધા પડીને? બસ એવી જ રીતે સમજવાનું કે ઓનલાઈન ક્લાસ છે એમાં મેમ લખાવે પણ છે અને સમજાવે પણ છે। અત્યારે તમે ચાલુ વિડીયોમાં જો ના ખ્યાલ આવતો તો તમે એને પોઝ કરી દઈને પણ નોટ્સ બનાવી શકો છો હું દરેક લેક્ચરમાં કહું છું અથવા તો તમે તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરીને પણ પછી શાંતિથી આને લખી શકો છો બરાબર। વર્કશીટનું કામ તો છે જ પણ સાથે આપણે આ કામ બી કરવાનું છે નોટ્સ બી તૈયાર કરવાનું છે અને અત્યારે આપણી પાસે ઘણો બધો સમય છે દિવસના કદાચ 3 કે 4 વિડીયો તમે જોતા હશો આઠે આઠ લેક્ચર તો હતા પણ નથી એટલે યુ હેવ અ લોટ્સ ઓફ ટાઈમ એટલે એને વેસ્ટ ના કરો। તમારા ઘરમાં કોઈ મોટા ભાઈ બહેન હોય નાના ભાઈ બહેન હોય તો જે વિડીયો આવે છે સ્કૂલમાંથી ઓનલાઈન ક્લાસના તો એમાં ખાસ ધ્યાન રાખજો તમારે રેઝોલ્યુશન ચેન્જ કરવા પડે તો કરજો તમે 480 કે 470 પિક્સેલ્સ નું રાખજો તો ક્લિયરિટી વધારે આવશે। તમે ના હોય તો મોબાઈલને વર્ટિકલ કે હોરિઝોન્ટલ આડો કે ઊભો રાખીને પણ જોઈ શકશો ફૂલ સ્ક્રીન કરશો તો બરાબર છે। હવે ઘણી વખત એવું બને છે કે હવે આ બોર્ડ મેં ઘૂસી નાખ્યો ફરીથી હું લખીશ તો થોડી ઝાંખપ દેખાશે પણ તમે એને ઝૂમ કરીને જોશો તો ક્લિયરિટી આવશે જ। આવી અમુક વસ્તુ તો હવે તમારે બી સ્માર્ટલી સમજીને કામ કરવાની છે। તમે એવા બાના બનાવીને બેસી જાવ કે કશું દેખાતું જ નથી કશું ક્લાતું નથી નથી ભણવું એવું કશું જ નથી। આપણે સ્કૂલમાં જે રીતે મેડમ કે સર લખતા હોય એ જ રીતે અહીંયા પણ બોર્ડ પર લખાયા છે। 60 જણાના ક્લાસમાં છેલ્લે બેસે છેલ્લી બેન્ચી છે બેઠેલો વિદ્યાર્થી પણ એ લખી શકતો હતો તો તમારે તો મોબાઈલ નજીકથી જ જોવાનો છે અને વિડીયો પણ એના નજીકથી જ લેવા માંગો છો એટલે ખાસ ધ્યાન રાખજો થોડું તમારા તરફથી સપોર્ટ આપો એડજસ્ટમેન્ટ કરો કેમ આપણે પિક્ચર હોય છે તો કેમ ફૂલ સ્ક્રીન કરીને જોઈએ છે ના સંભળાતું હોય તો કાનમાં ઇયરફોન લગાવીને પણ જોઈએ છે પણ છોડતા નથી કારણ કે આપણી ગમતી વસ્તુ છે તો એવી જ રીતે આ ભણવાનું બી ગમાડવાનું જ છે બરાબર છે। અને તમે જે ભણો છો કોમ્પ્યુટર વિશે એને બીજા કોઈ પણ વિષય જે તમે શીખો છો એ બધા તમારા લેવલના તમારી ઉંમરને ધ્યાનમાં રાખીને જ બનાવેલા ચેપ્ટર હોય એવું નથી કે તમે અત્યારે એન્જિનિયરિંગનું ભણતા બરાબર છે એટલે
અઘરું કશું નથી, પણ તમે એમાં રસ નથી રાખતા. બરોબર છે? કોઈ ને કોઈ આપણે બહાના બતાવીને પેરેન્ટ્સને કહે છે કે આમાં મજા નથી, દેખાતું નથી, આમ નથી, ત્યાં નથી, એવું કશું જ નથી. થોડું તમે એડજસ્ટ કરો. અને મેઇન વસ્તુ તો તમારા મોબાઈલની પિક્ચર ક્વોલિટી પણ છે. બરોબર? અત્યારે હું 60,000 નો મોબાઈલ વાપરી રહી છું અને એમાં વિડીયો બનાવી રહી છું, પણ તમારી પાસે જે 8,000 નો મોબાઈલ હશે એમાં પિક્ચર રિઝોલ્યુશન પરફેક્ટ નહીં હોય તો તમને પ્રોપર દેખાશે જ નહીં, ઝાંખો દેખાશે. તો એમાં એવું નથી કે કામ ખોટું થઈ રહ્યું છે કે તમે નહીં ભણીએ. બરોબર? આ બધી બાબતો તમે ઇગ્નોર કરતા શીખો. હા, એક વસ્તુ છે, કદાચ તમને સ્ક્રીન ઉપર ના દેખાય એવું તો ક્યારે ના જ બને, શિક્ષકો એ ખોટી મહેનત ના કરે. બરોબર છે? હા, સ્ક્રીન ઉપર કદાચ ના દેખાય તો સાથે સાથે એ બોલે પણ છે, તો તમે એમના બોલવાના શબ્દ પર ધ્યાન આપો ને ચોપડીમાંથી વાંચો તો તમને ખ્યાલ આવશે જ. ક્યારેક એવું એટમોસ્ફિયર પણ ક્લાઉડી હોય, અત્યારે વિન્ટર સિઝનમાં તો ઝાંખા બી પડતી હોય, બરોબર, લાઇટિંગ બી પ્રોપર ના હોય, તો એના બદલે એવું નથી કે નથી ભણાવવાનું કે પછી ગમે તેમ કરીને કામ મૂકી દીધું છે, એવું નથી હોતું વિદ્યાર્થીઓ. ખાસ ધ્યાન રાખજો, તમારા પેરેન્ટ્સને બી સમજાવજો. બરોબર છે? અને પેરેન્ટ્સ જો સાથે બેસીને આ જોતા હોય, કામ કરતા હોય, તો એ પણ થોડો સપોર્ટ કરવાનો ટ્રાય કરજો. બરોબર? દરેક જણા પોતાનું કામ કરે જ છે. તમારા વિદ્યાર્થીને, તમારા બાળકને તમે પૂછી દેજો કે તું છેલ્લી બેન્ચીસે બેઠો છો ત્યારે તને નથી દેખાતું, એ જ અક્ષરો, એ જ વર્ડ, એ જ મેડમ અને એ જ વિષય, ત્યારે તમે કેમ આર્ગ્યુમેન્ટ નથી કરતા? એટલે એવું નથી, કદાચ તમારા મોબાઈલમાં પણ કદાચ રિઝોલ્યુશન તમે વધતા ઓછા કરી જુઓ, એની ક્લિયરિટી જુઓ, બ્રાઇટનેસ કોન્ટ્રાક્ટ થોડો સેટ કરી જુઓ, ફોનને એડો કે ઊભો ફૂલ સ્ક્રીન કરીને કરી જુઓ તો દેખાશે જ. બરોબર? હા, કોઈ એક કેસ ને બની બી જાય કે ના નહીં દેખાતું હોય તો તમે એમના શબ્દો પરથી ભણો ને. બરોબર છે? એટલે બોર્ડ ઉપર લખેલું તો તમારે નોટ્સ બનાવવાની જ છે, તમે વિડીયો પોઝ કરીને બી જોઈ શકો છો. બરોબર? અને એક વસ્તુ તો સામાન્ય રીતે તમે વિચારો વિદ્યાર્થીઓ, કે જે મોબાઈલમાં વિડીયો સ્ટોર થાય છે એના પછી એ વિડીયો કોમ્પ્યુટરમાં જાય છે, એના પછી એ વિડીયો યુટ્યુબ પર જાય છે, એના પછી તમને એ વિડીયો મળે છે, તો 4 સ્ટેપમાં કામ થઈને આવે છે તો થોડું તો રેઝોલ્યુશન ઘટી જાય ને. એટલું થોડું, એકાદ બે પોઈન્ટનું તો અંતર પડે જ વિદ્યાર્થીઓ, તો એ બધું બાબત તમે ખાસ ધ્યાન રાખજો. બરોબર છે? અને સપોર્ટ કરજો, બસ. બીજું અમે એવું નથી કહેતા કે તમે ખાલી ખાલી બહાના બનીને આવી જાઓ છો, એવું નથી કહેતા, પણ સપોર્ટિવ બનજો. અને આ એજ જ છે હવે સપોર્ટિવ બનો, અને 11-12 ધોરણમાં તો તમે જાતે બધા પ્રશ્નો સોલ્વ કરી દો છો, તો પછી આપણે શું કરાય? નેટ નથી પકડાતું, નથી ભણવું, નથી જોવું, પિક્ચર નથી દેખાતું, નથી ભણવું, મેડમ નથી દેખાતા, નથી જોવું. મારે શું કહે, મેડમ નહીં જોયા કરતું, ચાલુ બોર્ડ પરનું જોવાનું કામ કર નહીં. એટલે આવી બધી દલીલો સામે આવે 11-12 ના છોકરાઓને, એટલે આમ એવું થઈ જાય કે સાલા હજુ નાના જ છે, એવું ના કરતા વિદ્યાર્થીઓ, ખ્યાલ આવી ગયો? બરાબર છે? કદાચ જો વધારે કહેવાય ગયું હોય તો સોરી, પેરેન્ટ્સને પણ કહી દઉં છું ને સ્ટુડન્ટને પણ કહી દઉં છું, પણ ધ્યાન રાખજો. હવે જો વિદ્યાર્થીઓ, આના પછી આપણે આપણા ભણવા પર આવી ગયા છે પાછા, તો હવે આપણે સ્નિફિક સોફ્ટવેર ભણવાનું છે. તો સ્નિફિક સોફ્ટવેરમાં હવે આપણે આગળ માહિતી મેળવી લઈએ. સ્નિફિક એ 2D સોફ્ટવેર છે. સમય આધારિત એનિમેશન બનાવવા માટે વપરાતું સોફ્ટવેર છે. સ્નિફિક તમારી ટેક્સ્ટબુકમાં પણ વિદ્યાર્થીઓ પેન્સિલ સોફ્ટવેરની આકૃતિ આપેલી છે, સોફ્ટવેરનો વિન્ડો તમને બતાવેલો છે આકૃતિ 2.1માં, હું પણ તમને પ્રેક્ટિકલમાં બતાવવાની છું. હવે આપણે જોઈએ સમય આધારિત
पेंसिल पछी आपनो मेन सॉफ्टवेयर आवे छे स्निफिक जे छे समय आधारित 2D सॉफ्टवेयर बराबर केवो सॉफ्टवेयर छे समय आधारित 2D सॉफ्टवेयर आपणे कार्ड आधारित घटना आधारित अने समय आधारित एवा त्रण प्रकार भणी गया जेमां समय आधारित 2D सॉफ्टवेयर जे छे स्निफिक એને આપણે પ્રેક્ટિકલ અને થિયરીમાં ભણવાનું છે જે ઓપન સોર્સ છે ઓપન સોર્સ એટલે આપણે જેને શું કહીએ છીએ નિશુલ્ક ફ્રીમાં મળી શકે એવું અને દરેક ઓએસમાં કામ કરે છે એટલે દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે બરાબર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો પણ ચાલે મેક ઓએસ હોય તો પણ ચાલે અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો પણ ચાલે એટલે સ્નિફિક સોફ્ટવેર કેવું છે સમય આધારિત 2D સોફ્ટવેર છે જે ઓપન સોર્સ છે ઓપન સોર્સ એટલે તમને નિશુલ્ક મળી શકે એવું સોફ્ટવેર છે અને જે દરેક ઓએસમાં એટલે કે દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરે એવું સોફ્ટવેર છે જેમાં વિન્ડોઝ લિનક્સ अथवा मैक ऑपरेटिंग सिस्टम में पण काम करे छे। हवे तमारे आ सॉफ्टवेयर डाउनलोड करवू होय तो शू बराबर तो सॉफ्टवेयर डाउनलोड करवा माटेनी वेबसाइट छे खास याद राखवानी छे www.snifik.org। हवे जो आगर HTTP तो जाते आवी जाय आपणे वेबसाइट नुं नाम याद राखवानुं छे www.snifik.org snifik.org बराबर आ वेबसाइट पर थी आपने आ सॉफ्टवेयर ने डाउनलोड करी सकती छे बराबर आ वेबसाइट डाउनलोड करवी अबे एमा पण अलग अलग वर्जन आवे छे के अलग अलग आवृत्ति आवे छे કે જેના આધારે અત્યારે હાલ કઈ આવૃત્તિ આપણે વાપરીએ છીએ એ અથવા તો જૂની આવૃત્તિમાં પણ ડાઉનલોડ કરીને આપણે કામ કરી શકીએ છીએ જેમ કે પહેલા વિન્ડોઝ 7 હતા હવે વિન્ડોઝ 10 આવી ગયા વિન્ડોઝ 13 પણ આવી ગયું એવી જ રીતે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 2010 2013 એવી રીતે તો એવી જ રીતે આ સ્નિફિક સોફ્ટવેરમાં પણ થોડા ઘણા ટૂલ્સમાં ચેન્જીસ થઈ નવા નવા અપડેટ્સ આવે છે અને જેને આપણે વર્ઝન આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ તો સ્નિફિક સોફ્ટવેર 2005માં રજૂ કરવામાં આવ્યું છે જે GPL ખાસ યાદ રાખવાનું છે GPL નો મતલબ શું છે જે GNU GPL એટલે જનરલ પબ્લિક લાયસન્સ જનરલ પબ્લિક લાયસન્સ બરાબર જનરલ પબ્લિક લાયસન્સ જેનું પૂરું નામ છે આ એક સંસ્થા છે GPL શું છે એક સંસ્થા છે GPL નામની એક સંસ્થા છે GNU GPL નામની એક સંસ્થા છે જેને 2005માં કયા વર્ષમાં 2005માં સ્નિફિક સોફ્ટવેર આપ્યું અથવા તો સ્નિફિક સોફ્ટવેર બનાવ્યું બરાબર કઈ સંસ્થાએ GNU GPL નામની સંસ્થાએ 2005માં સ્નિફિક સોફ્ટવેર બનાવ્યું હવે આ સોફ્ટવેર જે પહેલું જે બન્યું હતું એટલે કે જે સૌપ્રથમ એની આવૃત્તિ હતી સૌપ્રથમ આવૃત્તિ અથવા તો જેને આપણે ઇંગ્લિશમાં વર્ઝન પણ કહીએ છીએ વર્ઝન બરાબર આપણી ભાષામાં કે કઈ સારું મોડેલ છે એવું બી કહેતા હોઈએ છીએ બરાબર વ્હીકલ કે કે હોય તો સૌપ્રથમની જે આવૃત્તિ હતી વર્ઝન હતું એ વર્ઝનનો નામ છે 0.61.05 તમારે એમસીક્યુ માટે આ ખાસ યાદ રાખવાનું છે કે સ્નિફિકની સૌથી જૂની આવૃત્તિ અથવા તો
સ્વીફિક ની સૌ પ્રથમ આવૃત્તિ કઈ હતી? તો જે એ છે 0.61.05. બરાબર. હવે એમાં અવનવા વધારા સુધારા થયા. આ આવૃત્તિમાં અવનવા વધારા થયા, એટલે કે જે જૂના ટૂલ્સ હતા, જે કમાન્ડસ હતા, એમાં પણ હજુ વધુ સારી રીતે ચિત્ર બનાવી શકાય, એનિમેશન બનાવી શકાય એવા ટૂલ્સ ઉમેરવામાં આવ્યા, જેને આપણે અવનવા વધારા થયા એવું કહી શકાય, અપડેટ થયું એવું કહી શકાય. તો આ અવનવા વધારા થયા બાદ સમયાંતર એટલે થોડા સમય પછી ત્યારે સ્નિફિકની અદ્યતન આવૃત્તિ એટલે કે નવી આવૃત્તિ, જેને આપણે અપડેટેડ વર્ઝન કહી શકાય. વોટ્સઅપમાં પણ અપડેટ થઈ ગયું છે, ખ્યાલ છે? એ તો ખ્યાલ જ હોય. ટિકટોક બંધ થઈ ગયું, ખ્યાલ છે? વોટ્સઅપ હવે કોના અંડરમાં છે, ખ્યાલ છે? વોટ્સઅપ ખોલો છો તો નીચે ફેસબુક નો લોગો આવે છે, બરોબર? એટલે એ બધું તો તમને ખબર જ છે. એટલે આ હવે આમાં ખબર પડવાની છે તમારે, બરોબર? જે ભણીએ છીએ એમાં પણ તમારે એટલું જ સજાગ રહેવાનું છે. તો જુઓ વિદ્યાર્થીઓ, અવનવા વધારા થયા એટલે કે સમયાંતરે એમાં ચેન્જીસ આવતા ગયા, નવા નવા અપડેટ્સ આવતા ગયા. તો આ અપડેટ્સની સાથે સ્નિફિકની જે નવી આવૃત્તિ આવી, અદ્યતન આવૃત્તિ આવી, એ છે 0.63.05. આ બીજો આઈએમપી પ્રશ્ન, સ્નિફિકની અદ્યતન આવૃત્તિ કઈ છે? તો 0.63.5 તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 21 પર આખો ફકરો આપેલો છે સ્નિફિક વિશેનો, બરાબર? 0.63.5 ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? ત્યારબાદ આગળ વધીએ. હવે આનાથી પણ નવી આવૃત્તિ એટલે કે નવું વર્ઝન આવી ગયું છે, પણ આપણે આપણા સિલેબસ પ્રમાણે આટલી આવૃત્તિ યાદ રાખવાની છે, બરાબર? એના પછી પણ લેટેસ્ટ અપડેટ આવતા જ હોય છે દર બે વર્ષે, પણ એમાં આપણે અત્યારે આટલું યાદ રાખવાનું છે. હવે આગળ વધીએ વિદ્યાર્થીઓ. સ્નિફિક એનિમેશનને XML ફાઇલ સ્વરૂપે સાચવે છે, કેટલીક વાર ઝિપ ફાઇલ સ્વરૂપે પણ સચવાય છે. હવે આ શું કહેવા માંગે છે સમજી લેજો. સ્નિફિકમાં XML, તમે યાદ હોય તો 10મા ધોરણમાં HTML ભણી ગયા હતા, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એવી જ રીતની બીજી એક માર્કઅપ લેંગ્વેજ છે XML, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ સ્વરૂપે અથવા કોમ્પ્રેસ ફાઇલ, તમે શબ્દ બોલતા હોય છો કોમ્પ્રેસ ફાઇલ અથવા ઝિપ ફાઇલ, ZIP ઝિપ ફાઇલ, બરાબર? તો ઝિપ ફાઇલ શું છે? તો તમારો જે ડેટા છે એને સંકુચિત કરે છે, કોમ્પ્રેસ કરે છે, વધારાની સ્પેસ રિમૂવ કરે છે અને ફાઇલની સાઇઝને નાની બનાવે છે, જેથી કરીને અપલોડ અને ડાઉનલોડ ઝડપથી થાય. આ પર્પઝથી જ આપણે ફાઇલને કોમ્પ્રેસ કરીએ છીએ. તો એવી જ રીતે સ્નિફિકમાં બનાવેલ એનિમેશનને તમે XML સ્વરૂપે સાચવી શકો અથવા ZIP એટલે સંકુચિત ફાઇલ સ્વરૂપ, એટલે કોમ્પ્રેસ ફાઇલ સ્વરૂપે પણ તમે એને સાચવી શકો છો, બરાબર? સંકુચિત ફાઇલ સ્વરૂપ, એનું એક્સટેન્શન શું બનશે? ઝિપ ફાઇલ, ZIP ફાઇલ, બરાબર? ના સ્વરૂપે પણ સાચવી શકો છો. હવે ઝિપ ફાઇલ તમે નામ સાંભળ્યું છે, પણ ઝિપ એટલે ઝી એટલા માટે છે કે આ સોફ્ટવેર GNU નામની સંસ્થાએ બનાવ્યું છે, એટલે એનો પહેલો લેટર ઝી અહીંયા મૂકેલો છે,
ZIP ફાઇલ એટલે સંકુચિત ફાઇલ સ્વરૂપ એ બધાને ખબર છે પણ અહીંયા ZIP કેમ કારણ કે કંપનીનું નામ GNU GPL છે તો GNU નો પહેલો લેટર G અહીંયા ઇન્ક્લુડ કરીને નામ બનાવ્યું છે ટાઈમ એન્યુએટ છે કોમ્પ્રેસ કરવાનું ખાલી નામ બદલાય છે એટલું ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ આ સિવાય સ્નિફિક માં અનસંકુચિત ફાઇલ પણ હોય છે અસંકુચિત ફાઇલ જેને આપણે કહીએ છીએ અનકોમ્પ્રેસ બરાબર અસંકુચિત ફાઇલ અનકોમ્પ્રેસ ફાઇલ બરાબર એના માટેનું એક્સટેન્શન છે .sif સ્વરૂપ કયું છે sif સ્વરૂપ અથવા અથવા બીજું પણ નામ છે sifz સ્વરૂપ હોય છે હવે જો વિદ્યાર્થી આટલું સમજી લઈએ સ્નિફિક અલગ અલગ પ્રકારના ફાઇલ સ્વરૂપને સમર્થન આપે છે જો વેબ પેજ સ્વરૂપે ફાઇલ બનાવી હોય તો તમારે એને XML એક્સટેન્શન આપવાનું તમારે એને કોમ્પ્રેસ ફાઇલ બનાવી હોય તો તમારે ZIP એક્સટેન્શન આપવાનું તમારે એને રેગ્યુલર ફાઇલ બનાવી હોય સંકોચન વગર એટલે સંકુચિત વગર ની અસંકુચિત અનકોમ્પ્રેસ રેગ્યુલર જે એક્સટેન્શન કહીએ છીએ બાય ડિફોલ્ટ જેને કહી શકાય